સમગ્ર ગુજરાત રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું છે, પણ બનાસકાંઠાના ફતેપુરમાં આકાશ કોરું ધાકોર છે. આ ગામમાં વડીલોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આજે પણ આ નિયમનું ગામના યુવાનો અને બાળકો પાલન કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી આ ગામમાં મોટાભાગના ઘરમાં છત પર કઠેડા નથી. ઉપરાંત ગામમાં અનેક ઘરો એવા છે કે ઘરની છતથી નજીક વીજ લાઇન આવેલી છે. અનેક વખત એવા કિસ્સાઓ બન્યા હતા કે પતંગ ચગાવતા સમયે બાળક ધાબા પરથી પડી ગયો અથવા વીજ કરંટ લાગતા મોતની ભેટે હોય. જેથી અકાળે મોતના બનાવો ન બને તે માટે ગામના વડીલોએ પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યો. ગામના વડીલોએ એકત્ર થઈ 1991માં આ નિયમ લાગુ કર્યો, જેનો આજે પણ લોકો પાલન કરી રહ્યા છે. જો કોઈ આગામાં પતંગ ઉડાવે છે તો તેમને 2 બોરી ધર્માદુ દંડ સ્વરૂપે આપવો પડે છે. આ નિયમના કારણે છેલ્લા 25 વર્ષથી ઉત્તરાયણના દિવસે આવી ઘટના બની નથી. અમે પતંગ બંધો કરેલો હોય, કબૂતર મારતા મનાખાના દોરડા પાકા લાગતા એટલે ગળામ નાના ધાબા ઉપર ગઠડા બીજા હે નહીં, તે છોકરા પડીને મર ટપરા. છોકરો સડીને સડાવવા જાય પાસે પગે જતું હોય અને ભય પડે એટલે નુકસાન થાય મોટું. એટલે આવું કોમ કે આપણે બંધ કરો એટલે બંધ કર્યું. આખા ગામ ભેગું થઈ અને જો કોઈ એવો પગલું ભરશે સડાવવાનો તો એને ધર્માદુ કરવું પડશે અનાજનો, 1 બોરી 2 બોરી ધર્માદુ કરી અને તમને છોડશે. એટલે કોઈ સડાવતું નહીં. આ જ છોકરા એવા શાંતિથી કોઈ લડતા કરતા ઉડતા પતંગે આજે હતી લાઇટો એનામાં ફસાઈ જતી પતંગ તો કોઈ દોરો નાખતા કોઈ લાકડું લઈને જતા અને શોર્ટ સર્કિટ થાય તો કેટલું નુકસાન થાય. એના માટે છોકરા પણ હવે મન મનાવી લીધે કોઈ દાડો પતંગ ઘરમાં કે ગામમાં કોઈ ભાડે તોય દંડ થાય, કોઈ લાવવાનું મન નહીં કરતું. ઉત્તરાયણના દિવસે ગામમાંથી યુવાનો ભેગા થઈને કોઈ ફાળો ઉઘરાવે, પછી ગાયને ઘાસ નાખે, બીજું કે ગોળ નાખે, પશુને દાણા નાખે અને બીજું હોય તો રમત ગમત કરે. સમગ્ર ગુજરાત રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું છે, પણ બનાસકાંઠાના ફતેપુરમાં આકાશ કોરું ધાકોર છે. આ ગામમાં વડીલોએ પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આજે પણ આ નિયમનું ગામના યુવાનો અને બાળકો પાલન કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી આ ગામમાં મોટાભાગના ઘરમાં છત પર કઠેડા નથી. ઉપરાંત ગામમાં અનેક ઘરો એવા છે કે ઘરની છતથી નજીક વીજ લાઇન આવેલી છે. અનેક વખત એવા કિસ્સાઓ બન્યા હતા કે પતંગ ચગાવતા સમયે બાળક ધાબા પરથી પડી ગયો અથવા વીજ કરંટ લાગતા મોતની ભેટે હોય. જેથી અકાળે મોતના બનાવો ન બને તે માટે ગામના વડીલોએ પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂક્યો. ગામના વડીલોએ એકત્ર થઈ 1991માં આ નિયમ લાગુ કર્યો, જેનો આજે પણ લોકો પાલન કરી રહ્યા છે. જો કોઈ આગામાં પતંગ ઉડાવે છે તો તેમને 2 બોરી ધર્માદુ દંડ સ્વરૂપે આપવો પડે છે. આ નિયમના કારણે છેલ્લા 25 વર્ષથી ઉત્તરાયણના દિવસે આવી ઘટના બની નથી. અમે પતંગ બંધો કરેલો હોય, કબૂતર મારતા મનાખાના દોરડા પાકા લાગતા એટલે ગળામ નાના ધાબા ઉપર ગઠડા બીજા હે નહીં, તે છોકરા પડીને મર ટપરા. છોકરો સડીને સડાવવા જાય પાસે પગે જતું હોય અને ભય પડે એટલે નુકસાન થાય મોટું. એટલે આવું કોમ કે આપણે બંધ કરો એટલે બંધ કર્યું. આખા ગામ ભેગું થઈ અને જો કોઈ એવો પગલું ભરશે સડાવવાનો તો એને ધર્માદુ કરવું પડશે અનાજનો, 1 બોરી 2 બોરી ધર્માદુ કરી અને તમને છોડશે. એટલે કોઈ સડાવતું નહીં. આ જ છોકરા એવા શાંતિથી કોઈ લડતા કરતા ઉડતા પતંગે આજે હતી લાઇટો એનામાં ફસાઈ જતી પતંગ તો કોઈ દોરો નાખતા કોઈ લાકડું લઈને જતા અને શોર્ટ સર્કિટ થાય તો કેટલું નુકસાન થાય. એના માટે છોકરા પણ હવે મન મનાવી લીધે કોઈ દાડો પતંગ ઘરમાં કે ગામમાં કોઈ ભાડે તોય દંડ થાય, કોઈ લાવવાનું મન નહીં કરતું. ઉત્તરાયણના દિવસે ગામમાંથી યુવાનો ભેગા થઈને કોઈ ફાળો ઉઘરાવે, પછી ગાયને ઘાસ નાખે, બીજું કે ગોળ નાખે, પશુને દાણા નાખે અને બીજું હોય તો રમત ગમત કરે.